હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? જો આ અમારો કપાસ છે, આ બાજુ જુવાર આવી છે. અત્યારમાં પાવા આવ્યો તો લાઈટ વહી ગયેલી છે. લાઈટ છે નહીં અત્યારે, વહી ગઈ છે. કપાસ હજી એકય વખત વીણ્યો જ નથી. પાવાનું મૂકી દીધેલું છે, કારણ કે આ પાણીના પાણી થયું જ નથી. અમારે જુવાર થાય એટલું કલાક દોઢ કલાક મોટર હાલે કૂવામાં. બાકી આ કપાસ હવે તો ફૂલ તરડી ગયો છે, મજૂર નથી મળતા એના હિસાબે અત્યારે વીણવાનો બાકી રહી ગયેલો છે. આ છે લગભગ 4 થી 5 વીઘાનો છે આ કપાસ. તો એકય વખત નથી વીણ્યો હજી. આ કપાસનું બિયારણ માહી 55 છે. આ બાજુ તો ઓછો ફાલ છે, આમ નીચેની બાજુ બહુ વધારે છે. આ થોડોક પાયો પેલા, આ થોડોક લીલો દેખાય, બાકી આ તો બધું હા ઉકાઈ ગયો છે. વીણીને ખેંચી નાખવાનો છે. હવે આમાં કઈ છે નહીં કપાસનું. ઝીંડવા જે બધા હતા એ બધા તળી ગયા. જો આ એક એક છોડો અલગ છે, જો રૂ પણ નથી, અલગ છે. આ વચ્ચે જો પેલા પીળો પડ્યો, પીળો પડીને એમનામ જતો રહ્યો. પાણી પાવાનું ચાલુ હતું છતાંય પીળો પડીને વયો ગયો. જો પછી પાણી પાવાનું બંધ કરી દીધું, પીળો પડી ગયો નથી. આ બાજુ બે ખારો છે, આ બાજુ કઈ છે. અને આ બાજુ 10-15 દિવસ પહેલા જાહેર હોય, એટલું કલાક દોઢ કલાક કૂવામાં પાણી હાલે ને, એટલા માટે આલી જાહેર હોય છે. જો કપાસ મૂકી દીધો, બીજું કાંઈ છે એની વાડીએ, એટલે પાવા માટે આવેલો હતો. અત્યારમાં લાઇટ વહી ગયેલી છે, જોઈ લઈ લાઇટ આવી કે નહીં. હજી નથી આવેલી લાઇટ. લેમ્પની એવી કાંઈ સુવિધા છે એની વાડીએ. કૂવો બતાવું તમને. પાણી તો દેખાશે જ નહીં, બહુ નીચે છે. દસ પંદર મિનિટ મોટર હાલી ગઈ નથી, 10-15 મિનિટ હાલશે. લાઇટ વહી ગઈ છે, બંધ થઈ ગયેલી છે. અચ્છા, જારમાં બીજું પાણી ચાલુ છે અત્યારે. એક પાઈ દીધું છું વાવીને પછી, અને એક આ ચાલુ છે, હવે નહીં પીવા જાય. ભલે મિત્રો, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વધારેમાં વધારે સપોર્ટ કરતા રહેજો.